તમે અને તમારા મિત્રો ક્યાંક બહાર જવાનું નક્કી કરો છો, પરંતુ તમને ખબર નથી કે ક્યાં જવું છે. તમારે ક્યાંક તો જવું જ છે જેથી તમે ખુશ થઈ શકો. અને તમે બધાને પૂછો છો કે તમારે ક્યાં જવું છે. તમારા શહેરમાં 3 એવી જગ્યા છે જ્યાં તમે જઈ શકો છો. પ્રાણી સંગ્રહાલય, એમ્યુઝમેન્ટ પાર્ક કે જ્યાં રોલર કોસ્ટર હોય છે, અને બીજી અટપટી રાઇડ્સ પણ હોઈ શકે, અને ત્રીજી જગ્યા મ્યુઝિયમ છે જ્યાં તમે જઈ શકો છો. તમે તમારા દરેક મિત્રને પૂછો છો કે તે ક્યાં જવા માંગે છે, તો તેમાંથી તમારો પ્રથમ મિત્ર પ્રાણી સંગ્રહાલય જવા માંગે છે, માટે તમે લખી દો છો પ્રાણી સંગ્રહાલય. ત્યારબાદ તમે તમારા બીજા મિત્રને પૂછો છો. તમે તેને પૂછો છો કે તે ક્યાં જવા માંગે છે, અને તે કહે છે કે તે એમ્યુઝમેન્ટ પાર્ક જવા માંગે છે. બીજો મિત્ર એમ્યુઝમેન્ટ પાર્ક જવા માંગે છે. ત્યારબાદ તમે ત્રીજા મિત્રને પૂછો છો. તે પણ બીજા નંબરના મિત્રને જ અનુસરે છે, અને તે પણ એમ્યુઝમેન્ટ પાર્ક જવાનું કહે છે. એમ્યુઝમેન્ટ પાર્ક. ત્યારબાદ તમે ચોથા નંબરના મિત્રને પૂછો છો, અને તે કહે છે કે મને ખબર નથી કે શું કરવું, કારણ કે તમારી પાસે 3 વિકલ્પ છે, પરંતુ તમારી પાસે કોઈ એવી વ્યક્તિ છે જે તમને કહે છે કે જ્યાં પણ જવું હોય ત્યાં જઈએ. તો ચોથા નંબરના મિત્ર આગળ આપણે લખીએ કે જ્યાં જવું હોય ત્યાં, જ્યાં જવું હોય ત્યાં. તમારો ચોથા નંબરનો મિત્ર આ કહે છે. ત્યારબાદ તમે આ જ પ્રમાણે આગળ વધો છો. તમારા દરેક મિત્રને પૂછો છો, અને તેઓ ક્યાં જવા માંગે છે તે લખો છો. તમારો છઠ્ઠા નંબરનો મિત્ર મ્યુઝિયમ જવા માંગે છે. ત્યારબાદ સાતમા નંબરનો મિત્ર ફરીથી એમ્યુઝમેન્ટ પાર્ક જવા કહે છે. આમ તમે દરેક મિત્ર પાસેથી માહિતી મેળવો છો. આઠમા નંબરનો મિત્ર જ્યાં જવું હોય ત્યાં તેઓ જવાબ આપે છે. અને નવમા નંબરનો મિત્ર ફરીથી એમ્યુઝમેન્ટ પાર્ક જવાનું કહે છે. આમ તમે દરેક મિત્ર ક્યાં જવા માંગે છે તેની યાદી બનાવો છો. હવે આ રીતે લખ્યા બાદ તમે તેના પર એક નજર કરો છો અને નક્કી કરો છો કે ક્યાં જવું છે. અહીં તમને જે સ્થળનું નામ વધારે વખત દેખાશે તે તમે જુઓ છો અને તમારા મિત્રને જણાવો છો. અહીં આપણે તેને એક માહિતીના સ્વરૂપમાં લઈએ છીએ અને પછી નક્કી કરીએ છીએ કે ક્યાં જવું. હવે તમે એ જાણવા ઈચ્છો છો કે કેટલા મિત્ર પ્રાણી સંગ્રહાલયમાં જવા માંગે છે, પ્રાણી સંગ્રહાલય, અને કેટલી વ્યક્તિઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં જવા ઈચ્છે છે, અને તેના પરથી આપણે નિર્ણય લઈ શકીએ. આપણે અહીં પ્રાણી સંગ્રહાલય લખ્યું, અને હવે ત્યાં જવા તૈયાર થયેલી વ્યક્તિઓની ગણતરી કરીશું. મેં અહીં એકવાર પ્રાણી સંગ્રહાલય લખ્યું છે અને પછી બીજી વાર પણ લખ્યું છે. આપણે અહીં 2 વાર પ્રાણી સંગ્રહાલય લખ્યું છે. હવે આપણે એ જાણવા માંગીએ છીએ કે કેટલા મિત્રો એમ્યુઝમેન્ટ પાર્કમાં જવા ઈચ્છે છે. આપણે તેની ગણતરી કરીએ. અહીં એક વ્યક્તિ છે, આ પણ એક વ્યક્તિ છે, તેવી જ રીતે અહીં પણ એક વ્યક્તિ છે, અને આ એક વ્યક્તિ છે. આમ 1, 2, 3, અને 4 વ્યક્તિઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં જવા માંગે છે. ત્યારબાદ મ્યુઝિયમ વિશે ગણતરી કરીએ કે કેટલા લોકો ત્યાં જવા માંગે છે. અહીં ફક્ત 1 જ વ્યક્તિ જવા માંગે છે, માટે 1. હજુ આપણી પાસે એક બાબત બાકી રહી છે જેને માટે આપણી પાસે કોઈ જાણકારી નથી. અહીં આ જે બાબત છે તેની આપણે ગણતરી કરીશું. આમ જે મિત્રોએ જ્યાં જવું હોય ત્યાં તેવો જવાબ આપ્યો હતો તેમની ગણતરી કરીએ, તો તે 1 અને 2, એટલે કે 2 મિત્ર થશે. આમ આ બધી માહિતી પછી આપણને આપણો નિર્ણય લેવામાં સરળતા રહેશે. આપણે તેને થોડો સુંદર બનાવવાનો પ્રયત્ન કરીએ. આપણે અહીં આ પ્રમાણે તેની આજુબાજુ બોક્સ જેવું બનાવીએ,
જેથી આપણને તે વાંચવામાં સરળ રહે. આપણે તેનો નિર્ણય સરળતાથી લઈ શકીએ. તેને કંઈક આ પ્રમાણે બનાવીએ. હવે આપણે આ માહિતી પરથી આપણો નિર્ણય લઈ શકીએ અથવા આપણે જોઈ શકીએ કે અહીં શું થઈ રહ્યું છે. હવે આપણે અહીં એ જોઈ શકીએ કે ઘણા બધા વ્યક્તિઓને એમ્યુઝમેન્ટ પાર્કમાં જવું છે, તો એમ્યુઝમેન્ટ પાર્ક એ ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે. આપણે એવું કહી શકીએ, એમ્યુઝમેન્ટ પાર્ક એ ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે. આપણે એવું કહી શકીએ કે પાર્કમાં જવાવાળા અને જ્યાં જવું હોય ત્યાં જવાવાળા વ્યક્તિઓ સરખી છે, પરંતુ તેઓ પ્રાણી સંગ્રહાલયમાં જવા માંગતા નથી. તેમની સંખ્યા અહીં 2 છે. આપણે અહીં આગળ વિચારી શકીએ, પરંતુ એના પર આધાર રાખે છે કે આ પરિસ્થિતિમાં આપણે કયો નિર્ણય લઈ શકીએ. આ પરિસ્થિતિમાં આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં જવાનો નિર્ણય લઈએ છીએ, કારણ કે અહીં તેની સંખ્યા વધારે છે. હવે આપણે અહીં જે માહિતી ભેગી કરી છે તેને આપણે નામ આપીશું એકત્રીકરણ, એટલે કે માહિતીનું એકત્રીકરણ. તે એક પ્રકારની રીત છે અને તે ઘણી બધી રીતે લખી શકાય. આપણે જે અહીં લખ્યું છે તે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી માહિતી છે જે હમણાં જ આપણે ભેગી કરી. વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી. આપણે તેને એવી રીતે ભેગી કરી છે કે તે વાંચવામાં સરળ રહે. આપણે માહિતીને જે રીતે ગોઠવીએ છીએ તેના આધારે આપણે નિર્ણય લઈ શકીએ. આપણે અહીં એ નિર્ણય કરવા માંગીએ છીએ કે આપણને ક્યાં જવું છે, માટે આપણે તેને ટેબલના સ્વરૂપમાં ગોઠવી છે. તેને બીજી ઘણી રીતે કરી શકાય. અને છેલ્લે આપણે એક નિર્ણય લઈએ છીએ જેનો અર્થ એ થાય કે આપણે તેનું અર્થઘટન કરીએ છીએ. માટે અહીં માહિતીનું અર્થઘટન તેવું નામ આપી શકાય, અને તે શેના માટે છે તે આપણે જાણી શકીએ. હવે આ માહિતીને દર્શાવવાની જુદી જુદી રીત છે. આપણે તેને ચિત્ર આલેખ એટલે કે પિક્ટોગ્રાફ વડે દર્શાવી શકીએ. ત્યારબાદ સ્તંભ આલેખ એટલે કે બાર ગ્રાફ તરીકે દર્શાવી શકીએ. અને પછી વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ તરીકે પણ દર્શાવી શકીએ. આપણે હવે આગળના વિડીયોમાં ચિત્ર આલેખ, સ્તંભ આલેખ અને વર્તુળાલેખ શીખીશું. વર્તુળાલેખમાં માહિતી વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. આપણે આ બધી રીતો શીખીશું કે જેથી માહિતીની ગોઠવણી સરળ રહે અને તમે તમારા હેતુ માટે તેનું અર્થઘટન કરી શકો. આમ આપણા હેતુ માટે આધારિત અને આપણે જે નિર્ણય લેવા માંગીએ છીએ તે માહિતીની ગોઠવણી ચિત્ર આલેખ, સ્તંભ આલેખ અને વર્તુળાલેખ દ્વારા કરી શકાય.